મલાઈમાંથી ઘી બનાવવાની નવી રીત આજે હું તમારી સાથે શેર કરવાની છું. ફ્રેન્ડ્સ, ઘરે ઘી બનાવતા હોઈએ ત્યારે ઘી ઓછું અને તેનો માવો વધારે નીકળતો હોય છે. શું તમારી સાથે આવું થાય છે કે નહીં તે કમેન્ટમાં જરૂર જણાવજો. હવે ઘરે મલાઈમાંથી ઘી બનાવીએ છીએ ત્યારે મેં અહીંયા 15-20 દિવસથી મલાઈ લીધી છે. હવે મલાઈને 10 મિનિટ માટે ફ્રીજમાંથી બહાર કાઢીને મૂકી દેવાની છે. હવે મલાઈને એક મોટા વાસણમાં લઈ લેવાની છે. હવે મલાઈમાંથી ઘી બનાવવાની નવી રીત તે કઈ છે? તો તે છે, આપણે બ્લેન્ડરનો ઉપયોગ નથી કરવાનો કે મિક્સર જારનો ઉપયોગ નથી કરવાનો. એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સામાનનો ઉપયોગ કર્યા વગર મલાઈમાંથી માખણ છે તેને અલગ કરવાના છે. હવે તમને થશે કે બ્લેન્ડરનો ઉપયોગ નથી કર્યો કે મિક્સર જારનો પણ ઉપયોગ નથી કર્યો, તો કઈ રીતે આપણે મલાઈમાંથી માખણ બનાવવાના છે? તો આપણે અલગ રીતે જ આજે બનાવવાના છે. ફ્રેન્ડ્સ, હું ગયા વીકમાં મારી મમ્મીની ઘરે ગઈ હતી, તે મમ્મીની એક નવી જ રીત છે તે આજે હું શેર કરવાની છું. તે છે, મલાઈમાં ઠંડુ પાણી ઉમેરવાનું છે. તમારે ઠંડુ પાણી ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો અને આઈસ ક્યુબ છે તે પણ એડ કરી શકો છો. હવે આપણે હાથથી જ આ રીતે મલાઈને મસળવાની છે અને આ રીતે આપણે હાથથી મલાઈને મસળીએ છીએ તો માખણ છે તે અલગ થઈ જશે. અને આ જ એક નવી રીત છે. અહીંયા આપણે કોઈ પણ બ્લેન્ડરનો કે મિક્સર જારનો ઉપયોગ નથી કરવાનો. હાથથી જ મલાઈને મસળવાની છે અને 5-7 મિનિટ આપણે હાથથી મલાઈને મસળીએ છીએ તો મલાઈમાંથી માખણ છે તે અલગ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં પણ જરૂર જણાવજો કે તમને આજની મલાઈમાંથી ઘી બનાવવાની રેસીપી કેવી લાગી. તો અહીંયા ફક્ત 7-8 મિનિટમાં મલાઈમાંથી માખણ છે તે અલગ થઈ જાય છે અને તમે જોઈ શકો છો કે મલાઈમાંથી માખણ છે તે અલગ થઈ ગયું છે. તો હવે આપણે માખણને અલગ એક વાસણમાં લઈ લેવાનું છે. તમારે માખણને અલગ વાસણમાં ના લેવું હોય તો આ દૂધ છે તેને એક બીજા વાસણમાં લઈ લેવાનું છે. પણ અહીંયા હું માખણને એક બીજા વાસણમાં લઈ લઈશ. અને હા ફ્રેન્ડ્સ, માખણ અલગ થઈ જાય પછી દૂધને ફેંકી નથી દેવાનું. આ દૂધનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. દૂધમાં થોડું દહીં ઉમેરી અને એક દિવસ બહાર રાખવાનું છે, જેમાંથી તમારી છાશ કે દહીં છે તે રેડી થઈ જશે અને આ છાશમાંથી તમે હાંડવા, ઢોકળા, કઢી છે તે બનાવી શકો છો. તો આ રીતે આપણે મલાઈના દૂધમાંથી માખણ છે તે અલગ કરી લઈશું અને દૂધને એકબીજા વાસણમાં લઈ લેવાનું છે. ફ્રેન્ડ્સ, મલાઈમાંથી માખણ અલગ કર્યું છે તેને તવીમાં લઈ લેવાનું છે અને માખણને 2-3 વાર ધોવાનું છે. તે પણ ઠંડા પાણીથી ધોવાનું છે જેથી તેમાં ખટાશ હોય તે નીકળી જાય. અને જ્યારે આપણે ઘી બનાવીએ છીએ ત્યારે ઘી વધારે આવે અને તેમાંથી માવો છે જે બોગરું કહીએ છીએ તે ઓછું આવે. એટલે ઠંડુ પાણી ઉમેરવાનું છે અને 2 વાર માખણને ધોઈ લેવાનું છે. ફ્રેન્ડ્સ, આ પાણી છે તેને ફેંકી નથી દેવાનું. આ પાણીને તમે છોડમાં કે પ્લાન્ટમાં ઉમેરી શકો છો કે મીઠા લીમડાનો પ્લાન્ટ હોય, છોડ હોય તેમાં પણ આ પાણી છે તે છાંટી શકો છો. તમે જોઈ શકો છો કે માખણ છે તે એકદમ દાણેદાર બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા આપણે કોઈ પણ બ્લેન્ડર કે મિક્સર જારનો ઉપયોગ નથી કર્યો. આપણે હાથથી જ મલાઈમાંથી માખણ છે તે અલગ કર્યું છે તો સરસ એવું માખણ છે તે તૈયાર થયું છે. અને આ જ માખણમાંથી બટર પણ તમે બનાવી શકો છો. બટર બનાવવાની પણ એક અલગ પ્રોસેસ છે. તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો. જો તમારે બટરની રેસીપી જોઈતી હોય તો હું જરૂરથી બટરની રેસીપી પણ અપલોડ કરીશ. તો હવે આપણે મલાઈમાંથી ઘી બનાવીશું. તો ઘી બનાવવા માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. કન્ટિન્યુ માખણને હલાવતા જવાનું છે. આપણે ધીમા તાપે હલાવતા જઈશું માખણને તો તેમાંથી જ છે તે ઘી અલગ થઈ જશે. ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની. હાઈ ફ્લેમ રાખશો તો નીચે ચોંટી જશે. એટલે ઘી બનાવીએ છીએ તો ઘીમાં એક ફ્લેવર આવી જશે, એક બળવાની સ્મેલ આવી જશે. એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને કન્ટિન્યુ હલાવતા જવાનું છે. એક વાતનું ધ્યાન રાખવાનું છે કે નીચે ચોંટી ન જાય. જો નીચે ચોંટી જશે તો સ્મેલ આવશે. અહીંયા જોઈ શકો છો કે માખણમાંથી ઘી અલગ થઈ ગયું છે. હજુ પણ આપણે થોડી વાર થવા દેવાનું છે એટલે ઘી છે તે સરસ એવું બનીને તૈયાર થઈ જાય. તો ફ્રેન્ડ્સ, બીજા 2 મિનિટ માટે આપણે ઘી થવા દીધું છે તો સરસ એવું ઘી બની ગયું છે. તો ગેસને બંધ કરી અને હલાવવાનું છે. ગેસને બંધ કર્યા પછી પણ ઘીને હલાવવાનું છે. જો તમે નહીં હલાવો તો નીચે ચોંટી જશે. એટલે આ રીતે હલાવવાનું છે અને ઠંડુ થવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, મલાઈમાંથી નવી રીતનું ઘી બનાવ્યું છે, જે છે મલાઈને હાથથી મસળી અને પછી માખણ બનાવ્યું છે. એટલે અહીં આપણે બ્લેન્ડરનો ઉપયોગ નથી કર્યો. એટલે જે મલાઈમાંથી માખણ બનાવ્યું છે તે પૂરેપૂરું માખણ છે તે આવી ગયું છે. એટલે ઘી છે તે વધારે નીકળે છે. આપણે બ્લેન્ડરમાં
થી માખણ અલગ કરીએ છીએ કે મિક્સરમાં જારમાં એડ કરીને કરીએ છીએ, તેમાં માખણ છે તેમાં વેસ્ટ થતું હોય છે. આમાં કોઈ પણ જાતનું વેસ્ટ નથી થતું અને પૂરેપૂરા માખણનું ઘી છે તે રેડી થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે 15-20 દિવસની મલાઈ છે તેમાંથી 700-800 ગ્રામ ઘી છે તે રેડી થઈ ગયું છે, અને તેનું માવો જે બોગરું કહીએ છીએ તે પણ એક વાડકી જેટલું જ નીકળ્યું છે, એટલે પરફેક્ટ એવું મલાઈમાંથી ઘી છે તે બનીને તૈયાર થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, મલાઈમાંથી ઘી બનાવવાની નવી રીત તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો ઓર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં. મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય. જય શ્રી કૃષ્ણ.